તે આપણે પ્રક્રિયા સાધનમાં એક બેલાખા જોવાના છે એથી વિશેષ નથી અને તમને એને એક ટાપી દેવા છે બધા લાખા કરવામાં આવે તો સમજી લો પહેલા આપણે એક ઉદાહરણ છે કે એક સળિયો આપેલો છે આકૃતિ બતાર પ્રમાણે સળિયાની કુલ લંબાઈ આપી દીધી છે અને સળિયાને એક્સ અક્ષ સાથે બિંદુ એ પર 6 સેન્ટીમીટર ના અંતરે એ સળિયો આવેલો છે એવું કહેવામાં આવે છે બહુ સરસ દાખલો છે જોઈ લો ઉદાહરણ છે આ જે ઉદાહરણ લખું છું એક બે ત્રણ લખીશ 17, 18, 19 ભલે છે પણ હું મારી રીતે એક બે ત્રણ લખું છું કે 50 સેન્ટીમીટર લંબાઈનો સળિયો એ બી યામક્ષ ઉપર એવી રીતે મૂકેલો છે બહુ સરસ પ્રશ્ન છે સમજી લેજો આ યામક્ષો એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ પર એવી રીતે મૂકેલો છે અહીંયા બિંદુ એ છે અને અહીંયા બિંદુ બી છે એવી રીતે મૂકેલો છે એ અક્ષ પર છે વાય અક્ષ પર બી છે સળિયા પર પી એક્સ આ બિંદુ એ રીતે લીધેલો છે અહીંયા કે જેના યામ એક્સ વાય છે જે એ થી 6 સેમી દૂર છે આખા સળિયાની લંબાઈ કેટલી છે બેટા એ બી બરાબર 15 સેમી છે પી બિંદુ એવું છે કે પી એ બરાબર 6 સેમી હોય તો પી બી કેટલો થશે 9 સેન્ટીમીટર થાય 15 - 6 બરાબર 9 સેમી તમારે યાદ રાખવા ત્યાં તો 15 - 6 બરાબર 9 સેમી આવી એટલે આ જે ડિસ્ટન્સ છે 9 સેમી છે હવે એવું કહે છે કે એ પી બરાબર 6 સેમી તો સાબિત તો પી બિંદુ નો ઉપર છે આકૃતિ બતાવ્યા પ્રમાણે પી ઓ એક્સ સાથે એ બી ઓ એક્સ સાથે કયો ખૂણો બનાવે છે થીટા કોણ અને પી એક્સ આઈ પર આપેલો બિંદુ છે એ પી બરાબર 6 સેમી છે મેં લખી દીધા તમારે તો શું કરવાનું જરૂર નથી હવે એ બી પર 15 સેન્ટીમીટર પી બી બરાબર 9 સેમી થાય પણ તમને મેં કહી દીધું પી માંથી લંબ દોરો બંને અક્ષ પર ના લંબ દોરો છે પી માંથી પી ક્યુ લંબ એક્સ અક્ષ પર અને પી આર લંબ દોરો એટલે આ ખૂણા જે થશે એ 90 ના ખૂણો છે જો તમે આ ડિસ્ટન્સ નું નામ એક્સ આપી દો એક્સ તો આ ડિસ્ટન્સ કેટલો હશે વાય થી જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ શું થશે થીટા જ થશે તો ત્રિકોણ પી બી ક્યુ પરથી પી બી અને ક્યુ આ ત્રિકોણ કહેવાય છે બરાબર ધ્યાન રાખજો ઉદાહરણ તમારામાં 19 છે હું ત્રીજું કહીશ મારે પ્રક્રિયાના આગળના ઉદાહરણ એટલે હું એક પેલો નંબર ત્રિકોણ પી બી ક્યુ પર તે કોસ થીટા બરાબર એક્સ અપાન એટલે હું પેલા મારે લખીશ પી ક્યુ છેદમાં પી બી એટલે કે પાબા ભાગ્યા કર્ણા તમને થોડો ખ્યાલ એટલા માટે લખીશ કોસ થીટા બરાબર એક્સ અપર 9 અને ત્રિકોણ પી બી એ માટે પરથી પી બી અને સોરી પી આર એ પરથી સાઈન થીટા બરાબર સામેની બાજુ એટલે કે સાબા ભાગ્યા કર્ણ એટલે કે પી આર ભાગ્યા 6 થઈ ગયા હવે તમને ખબર છે કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર શું હોય છે એક નિત્ય સમય બરાબર નિત્ય સમય પરથી cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર આ કિંમત તમે મૂકી દો x સ્ક્વેર ભાગ્યા 21 થશે અને PR એટલે આપણે કેટલો લેવાનો એને y y સ્ક્વેર ભાગ્યા 36 બરાબર તમે જોઈ શકો છો x સ્ક્વેર નો છેદ y સ્ક્વેર ના છેદ કરતો મોટો છે એટલે x એ પ્રધાન અક્ષ હશે y અરે આ ઉપવલય છે ને હા ઉપવલય હોય તો x ને પ્રધાન અક્ષ કહેવાય અને y ને અનુગૌણ અક્ષ કહેવાય અને અતિવલય હોય તો x ને મુખ્ય અક્ષ કહેવાય અને y ને અનુબદ્ધ અક્ષ કહેવાય આવો આપણે કરી ચૂકેલા છે એટલે આ જે બિંદુઓ બધા આવેલા છે આના પરથી કહી શકાય કે પરવલયનું સમીકરણ તમને મળી ગયેલું છે
એટલે બિંદુ P નો બિંદુ ગણ પરવલય ઉપર ઉપવલય પર આવેલો છે માટે P નો બિંદુ ગણ ઉપવલય પર શું લખી રાખવાનું P બિંદુ ઉપવલય પર આવી જશે ઓ એવો દાખલો તમારો સ્વાધ્યાયમાં છે પાંચમો જુઓ 12 સેમી લંબાઈનો સળિયો એવી રીતે ખસે છે કે તેના અંત્ય બિંદુ યામક ઉપર હોય અત્યારે જે છે બરાબર છે x અક્ષ પરના અંત્ય બિંદુ 3 મીટર દૂર આવે સળિયા પરનો બિંદુ P નો P ગણ શોધો બસ આ જ રીતે તમે કામ કરી દેવાનું શેષ નું તમારે આ રીતે કામ કરવાનું છે उदाहरण प्रमाण लखी पड़े अपने शीरो बिंदु नाभी लंब अंत्य बिंदु बनता त्रिकोण नु परवलय क्यों आप बराबर बार वाय वाय पर बहुत ध्यान रखो प्रधान अक्ष ओके तो सूत्र ने उड़ी जाए बार वाय बराबर फोर बी वाय 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 उड़ी जाए फोर बी बराबर बार माटे बी बराबर के मिली जैसे अंत्यबिंदु परवलय नु मळी गयु तमने बराबर एटले बिंदुओना याम हवे आपणे लखवा पड़शे एनो पहेला परवलय दोरजो छे जोई लो तमे હવે સાંભળો હું શું કહેવા માંગુ છું બી બરાબર ત્રણ લે અને એના ડિસ્ટન્સ તમારું ત્રણ થઈ ત્રણ એકમ તમારે જે લખવું લખી દો તો અહીંયા જે બિંદુ છે એને આમ શું થશે ઝીરો ત્રણ થઈ ગયા પેલા સમજી લો હવે આ જે છે ઉગમ બિંદુ છે એટલે એ ઉગમ બિંદુ કહેવામાં આવશે બરાબર છે શિરોબિંદુ ત્રિકોણ એનું જે કહો છો તમે પરવલયનું અક્ષ સાથે ઉગમ બિંદુ અને શિરોબિંદુ એ અને બી હશે તો અહીંથી જે આમ તમે સાંધો છો એ તમારે ધ્યાન રાખવાનું છે
એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું, સમજી ગયા તમે? એટલે આપણે બિંદુ આવશે એક્સ એક્સ ત્રિકોણમિતિ ક્ષેત્રફળ છ ત્રણ કયો આવશે એન બરાબર એ ઝીરો ઝીરો મે ઓ ઝીરો ઝીરો નાભિલંબના અંત્યબિંદુ એન એલ એસ લખેલા છે આખો ડિસ્ટન્સ 12 છે એટલે 12 ના અડધા 6 એટલે તમારો બિંદુ મળશે 6 3 અને આ બાજુ જે બિંદુ આવશે માઇનસ હવે તમારો આ જે ત્રિકોણ બને છે એનું ક્ષેત્રફળ શોધવાનું કારણ કે આ 3 છે આ 3 હોય તો આના ડબલ થઈ જાય એટલે 2 થઈ જાય 6 અને આ માઇનસ 6 થશે કારણ કે આ 3 પોતે છે આ બિંદુ તો આ ત્રણ જ આવશે ને આ બિંદુ એ અને બી આ એ બિંદુ એ છે આ બિંદુ બી છે આવો છે ત્રિકોણ ઓએ બી નું ક્ષેત્રફળ નું સૂત્ર શું ત્રિકોણ ના ક્ષેત્રફળ સૂત્ર એક દ્વિતીયાંશ એક દ્વિતીયાંશ બરોબર સમજાઈ ગયો બસ આટલી જ આ વાત હતી આ ક્ષેત્રફળ તમારે શોધવાનું છે જે આવે તમારે કરી દેવું ઓકે ચલો હવે છે એક માણસ રમતના મેદાનમાં અંકિત કેડી પર એવી રીતે દોડે છે કે તે ધજાના બે ધજાના દંડના અંતરનો સરવાળો અચળ થાય છે બંને ધજાના દડા વચ્ચે દંડા વચ્ચેનો અંતર 8 મીટર છે તો માણસના ગતિમાર્ગનું સમીકરણ શોધો માણસના ગતિમાર્ગનું શોધો આપેલ રકમ મુજબ માણસ ઉપલય આકારે દોડે છે કારણ કે જયારે દોડતું જાય છે નજીક જાય છે ત્યારે ઉપલય નો આકાર બનતો હશે તો એમાં જે લખે છે તો સંગત બિંદુ પી છે માણસ નું માથું જે છે અને બે ગજ સંગત બિંદુ અનુક્રમે નાભ્યો છે નાભ્યો ને એફ અને એફ એસ કહ્યું માણસ 2 મીટર હા દડાના અંતરનો દંડાના અંતરનો સરળ અચર રહે છે ધારણ અને બંને દંડા વચ્ચેનો અંતર 8 મીટર હોય તો 2 મીટર ધજથી અંતરનો સરવાળો માણસ 2 મીટર દૂર છે અને એ અંતરનો સરવાળો 10 આપેલો છે તો એ બરાબર કેટલા થાય એ શોધી કાઢવાનું તમારે બરાબર છે
અહીંયા માણસ અહીંથી 2 મીટર અંતરે છે અનંત સમય આ p છે આ f છે અને આ f' છે આ u આ અંતર જે છે અચળ છે ઉદાહરણ બસ આટલું યાદ રાખવાનું x y x x y તમારે જે લખવું લખી નાખો બરાબર છે તો pf અંતરનો સરવાળો અચળ છે 10 આવે 2 માણસ 2 10 10 થી અંતરનો સરવાળો 10 છે બે ધ્વજ દળ થી એટલે એફ અને એફ ડેશ એ ધ્વજ દળ હશે એ અંતર નો સરવાળો જે છે એસપી સોરી એફપી વત્તા એફ ડેશ પી બરાબર 10 છે આ એફ ડેશ છે બરાબર છે એટલે ઉપરના આકારે માણસ દોડે છે આપેલી જે રકમ છે બસ આ આકૃતિના આધારે આપણે કહી શકીએ કે માણસ ઉપરના આકારે દોડે છે એટલે સંકેત બિંદુ પી નો માણસ હશે બે ધ્વજ દળને સંકેતની નાભ્યો એફ અને એફ ડેશ હોય તો માણસ બે ધ્વજ દળથી અંતરનો સરવાળો 10 આપેલો છે આ જે છે સરવાળો થાય છે FSP અને FB એ આ અચળ અંતરે દોડે છે ત્યાં તો બંનેનો સરવાળો 10 લખી દે તો આ ડિસ્ટન્સ જોઈએ હોય તો આ ડિસ્ટન્સ એ ડેશ છે પણ બંને એ જ કે કારણ કે આપણે નાભી વચ્ચેના અંતરો કેવા હોય છે સરખા હોય છે એટલે કે આપણે તો અહીંયા લખીશું એ પ્લસ એ બરાબર 10 આ બિંદુ થોડું દૂર દર્શાવી દેજો બરાબર છે કારણ કે આપણે બંને ડિસ્ટન્સ સરખા લેતા લખવાનું રખવાનું છે 2a બરાબર 10 2 બરાબર કેટલા મળી જશે 5 કેટલા મળશે 5 જો a બરાબર 5 મળી જાય તો b 10 દંડ વચ્ચેનું અંતર 8 એકમ આપી દીધું છે અહીંયા માણસ છે બરાબર છે તો બે ધ્વજ દળ વચ્ચેનો અંતર 2 નાભ્યો વચ્ચેનો અંતર એ થરે ને આ શું કહેવાય નાભિલંબ છે નાભિનો તો આ નાભ્યો વચ્ચેનું અંતર થાય ને એ તમને આપી દીધું છે અને પેલો સરવાળો 10 આપેલો હતો બે લંબ અંતરોનો સરવાળો આ રીતનો છે તો એ મળશે તમને 4 હવે તમારી પાસે એ છે એટલે બિસ્કેર નું સૂત્ર લગાવો એસ્કેર સ્કેર ઓગણચાલીસ આવશે નાનો છે એટલે આ સૂત્ર ફેરી દેવું પડતો એ સ્કેર પાછા લઈ જવા પડશે પદદંડીનું સમીકરણ એ બરાબર 5 માટે એ સ્કેર બરાબર 25 બરાબર છે એટલે પ્રધાન જે છે એ એક્સ અક્ષ હશે એટલે સ્કેર પહેલો આવશે બહુ સરસ છે હો એવી રીતે આઠમો છે પરવલય વાય સ્કેર બરાબર 4x માં સમબાજુ ત્રિકોણ પરવલયમાં અંતર્ગત છે શું છે અંતર્ગત છે જો ત્રિકોણ સમબાજુ દરેક ખૂણામાં કેટલું હોય છે 60 તમને ખબર છે x² = 4x અરે સોરી y² = 4x એટલે પરવલય કઈ બાજુ હશે x અક્ષની દિશા તરફ છે તેનું એક શિરોબિંદુ પરવલયનું શીર્ષ છે એટલે 0 0 તો ત્રિકોણની બાજુના માપ શોધવાના છે બરાબર છે પરવલય y² = 4x ત્રિકોણની બી સમબાજુમાં ધારો કે બાજુની લંબાઈ l છે તો તમારું જે બિંદુ બનશે શું બની જશે જે બિંદુ બને છે એ બિંદુ તમારે જોઈશે x l આખો હોય તો એનો અડધો થાય છે l/2
અને x તો પોતે x છે જ કેટલી છે x xl/2 પરવલ લાઈન પર છે તો l² / 4 એટલે તમારી પાસે b ના m જે મળે છે અને એના જે m મળશે એના આધારે તમારે ચાલવાનું છે બરાબર એટલે ધારો કે બાજુની લંબાઈ જે છે એ l² / 4 બરાબર 4ax હશે તો x બરાબર l² / 16 a થશે ચોકો ચોકો 16 હવે ad જે છે તમારે ab² બરાબર op² લખી દેવાનું હું તો op² લખીશ પત્તા bp² જે p બિંદુ છે તો આપણે ad લખી દઈશું બરાબર છે તો ad² વત્તા bd² કાટકોણ ત્રિકોણ હોય તો L મળશે તમને 8 રૂટ 3 એ જવાબ આવશે તમારો છે બરાબર છે શું જવાબ આવશે આખો દોરદો છું સંભાત ત્રિકોણ તમને આપી દઉં બરાબર એ તમારા પર દેવાનું છે પરવલય પરથી હું આપણે દોરી લઉં તો મને એટલી ખબર પડી ગઈ અને આપણને ખ્યાલ આવે છે કે પરવલય y² બરાબર શું આવેલો છે 4ax એના પર તમારે યાદ રાખવાનું ધારો કે બાજુની લંબાઈ x છે અરે l છે બરાબર છે અહીંયા બિંદુ એ c રાખીને d રાખ્યું જે રાખ્યું છે આપણે જોઈએ છે તો b ના યામ જે થાય છે એ યામ ઉપર હોય કે નીચે હોય આપણે લખવું જ છે ને x l / 2 થાય છે તો આના માં પણ એક થશે ને બંને ના યામ સરખા જ થશે પરવલય પર છે પરવલય નું સમીકરણ શું છે y² 4x એમાં x માટે l / 2 નો l / 4 બરાબર 4ax માટે x બરાબર l² / 16 આ x મળી ગયો તમને આ x તો મૂલ્ય તમારી પાસે આવી ગયું હવે તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો આ વેધ શોધવા જવું પડશે શું શોધવું પડશે વેધ શોધવું પડશે તેના માટે હું કે ત્રિકોણ ABD માં AB² બરાબર AD² BD² બરાબર છે AD² BD² L² x² અને L² / 4 થશે એટલે એક આપણે ત્રિકોણ ABD કરવું હોય તો અહીંયા એવું લખેલું છે જો આપણે થોડીક ભૂલ થાય છે આ ડિસ્ટન્સ x છે પણ આ જે આવે છે l / 4 થાય એવું કહે છે તો તમારો જવાબ આવશે એડી એક્સ કે છે એ બી તો મારા નીચે લેવો પડશે અહીંયા એક કરવો પડશે અહીંયા આપણે બી કરી દઈએ પહેલા જોઈ લો મારી વાત અહીંયા બી ડેશ હોય બી ડેશ કરો છે એટલે તમે વાંધો ના મારું બધું થઈ જશે સેટિંગ થઈ જાય
AB स्क्वायर बराबर AD स्क्वायर वत्ता BD स्क्वायर बंदे नो सरोल x स्क्वायर वत्ता वेट हाँ बराबर वत्ता x स्क्वायर कोर्स है सब बराबर से अर्धो त्रिकोण करे बस आ सादरूप आप दाखला प्रकरण में थोड़ा ध्यान रखो थी जैसे बराबर।